સમયનું નામ છે. ઘણાને ખબર નથી હોતી તો ઘણા એમ કહેતા કે અમે ઠાકોરજીના શિંગાર ધરાવી દીધા. શિંગાર ધરાવવાના ના હોય, શિંગાર સમયનું નામ, મંગળા સમયનું નામ, ગ્વાલ સમયનું નામ, રાજભોગ સમયનું નામ, જે ઠાકોરજીને ચરણારવિંદથી મસ્તક સુધી જે કંઈ આપણે ધરાવીએ છીએ એને કહેવાય આભૂષણ. શું કહેવાય? યાદ રાખજો, એને કહેવાય આભરણ. શું કહેવાય? આભરણ. જે ચરણારવિંદથી મસ્તક સુધી ધરાવીએ એને આભરણ કહેવાય, એને આભૂષણ કહેવાય. અને એ આભરણ અને આભૂષણોના પણ નામ પણ જુદા જુદા છે. ચરણારવિંદમાં ધરાવીએ એના નામ જુદા, સિંહસ્થમાં ધરાવીએ એના નામ જુદા, છેક મસ્તક સુધી જે કંઈ આપણે આભરણ ધરાવીએ છીએ એ આભરણોના નામ પણ જુદા જુદા હોય છે. શિંગાર અને સામગ્રી, આ શિંગારનો સમય છે. શિંગારનો સમય ત્યારે પૂરો થાય છે કે જ્યારે તમે પુષ્પની માળા ધરાવી દર્પણ દેખાડો ત્યારે એ શિંગારનો સમય પૂરો થાય અને પછી તમારે રાજભોગનો સમય શરૂ થાય. તો જારી ચરણસ્પર્શ, માલા અને બીડા, શિંગાર અને સામગ્રી. હવે સામગ્રી એટલે એ પણ પોતાના હાથે એ સિદ્ધ કરે. હવે દૂધ ઘર ઘણા વૈષ્ણવને અમે પૂછીએ તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે તો કે હા બિરાજે, કે શું કે મિશ્રી ભોગના, એમ તરત જ કહી દે કે મિશ્રી ભોગના ઠાકોરજી બિરાજે છે. મેં કીધું એકલા મિશ્રી ભોગના ના હોય, એ માખણ મિશ્રીના કહેવાય. ખાલી ખાલી મિશ્રી ભોગ ના હોય, જે મિશ્રી ધરાવે તો માખણ અવશ્ય ધરાવે, માખણ પણ ગાયના દૂધનું ધરાવે એટલે ગૌ સેવા પણ કરે. ગાયના દૂધમાંથી નીકળેલું માખણ હોય અને એ માખણ નિત્ય પોતાના ઠાકોરજીને ધરાવે અને એ મિશ્રી પણ પોતે ઘરમાં સિદ્ધ કરે અને સુંદર સુગંધયુક્ત કેસરયુક્ત મિશ્રી એ પણ ઠાકોરજીને નિત્ય ધરાવે તો કહેવાય મિશ્રી, માખણ મિશ્રીના ઠાકોરજી, કે માખણ મિશ્રી ધરાવીએ. ખાલી મિશ્રી મિશ્રી ના હોય તો એમાં દૂધઘર પણ આવે, લીલો મેવો પણ આવે. જેવી તમારા ગુરુદ્વારા દ્વારા તમને જે આજ્ઞા મળી છે એ પ્રકારથી સેવા કરે. સેવામાં ભાવ વધતો રહેવો જોઈએ. કાયમ મિશ્રી માખણ મિશ્રી પણ નહીં. આપણને અનેક વસ્તુઓ જોતી હોય છે તો આપણા ઠાકોરજીને કેમ ના જોઈએ? જો તમારામાં ભાવ જાગ્યો હોય તો ઠાકોરજી માટે કંઈ નવું નવું કરવાનું મન તમને થાય અને તમે કરો, એને કહેવાય ભાવ. કેમ કે ભગવદ્ સેવામાં બે જ વસ્તુ જોઈએ, ભાવ અને પ્રેમ. ઠાકોરજી માટે નિત્ય આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર ઓર નવું નવું ઠાકોરજીને કરવા માટે મન થતું જાય ને કરતો જાય. જેમ અત્યારે હોળી ખેલના દિવસો બધા ચાલે છે તો ખેલના દિવસોમાં મોતીના આભરણ કેમ ધરાવીએ? મીનાના ધરાવીએ, મૂંગાના ધરાવીએ, પિરોજાના ધરાવીએ, સોનાના ધરાવીએ. જેવી શક્તિ તમારી અનુકૂળતા એ પ્રમાણે તમે ઠાકોરજીને સાચા સાચા ધરાવો, તમારો સાચો ભાવ. તો ઘણી જગ્યાએ જોઈએ પોતે સાચા પહેરે ઠાકોરજીને બધા ખોટા. આપણો ભાવ સાચો છે તો આપણે સાચી વસ્તુ ઠાકોરજીને કેમ ના ધરાવીએ? ભલે ઓછી હોય, નાની હોય, થોડી હોય, ઠાકોરજી માટે સુંદર વસ્તુ સુંદરમાં સુંદર હોવી જોઈએ. આભરણ પણ સુંદરમાં સુંદર ધરાવવા જોઈએ. ભોગ પણ સામગ્રી પણ સુંદરમાં સુંદર સિદ્ધ કરીને ઠાકોરજીને ધરાવવી જોઈએ. ઠાકોરજીની સૈયા પણ સુંદર સિદ્ધ કરવી જોઈએ. ખંડપાઠ ચોકી પણ સુંદર સિદ્ધ કરવા જોઈએ. ઠાકોરજીના આભરણો પણ સુંદર રીતે ગોઠવીને રાખવા જોઈએ. તો આ બધો ભાવ હોય તો તમે સુંદર રીતે ઠાકોરજીનો સેવા પ્રકાર કરી શકો. પણ ભાવ ના હોય તો ચલો જલ્દી જલ્દી ધરાવી દો, જલ્દી જલ્દી વડા કરી દો, જલ્દી જલ્દી ઠાકોરજીને પોડાડી દો, હા સેવા થઈ ગઈ, ત્યારે બહુ મોટો ભાર ઉતારી દીધો. એવું થાય તો સમજો કે ભાવ નથી, ને ભાવ નથી તો આવું વેઠ વાળવાની કોઈ આવશ્યકતા નથી. પણ આ સત્સંગનો આ ભાગવતનો ફળ એ જ છે કે આપણા હૃદયમાં ઠાકોરજી માટે ભાવ જાગે, આપણા હૃદયમાં ઠાકોરજી માટે પ્રેમ જાગે અને તમે ભાવ અને પ્રેમથી તમે તમારા ભગવાનને ભજી શકો, લાડ લડાવી શકો, ઠાકોરજીનો સાનુભાવ તમે પ્રાપ્ત કરી શકો. તો પ્રભુ મહાપ્રભુ એ જ કહે છે કે તમારા હૃદયમાં પ્રેમ જગાડો, તમારા હૃદયમાં ભાવ જગાડો અને એ ભાવ ક્યાં તમને? તો તમે નિત્ય સત્સંગ કરો,
ભગવદીઓનો સંગ કરો. અમારા તાચર ગુરુવર નિતિનલાલ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી આપ આજ્ઞા કરતા કે વૈષ્ણવો કો ભગવદી કી ભાવના કા સંગ કરના ચાહીએ. તો કે ભગવદી કી ભાવના કહાં મિલેગી? તો કે ભગવદી કી ભાવના જો હૈ વો ગ્રંથો મે હૈ. આજ 84 ઓર 252 કો જો હમ પઢતે હૈ તો ઉસસે ભગવદી કી ભાવના હમકો મિલતી હૈ. તો ભગવદીની ભાવનાનો સંગ કરો તો ભાવો ભાવને આ સિદ્ધ. તો ભગવદીની ભાવનાથી એ ભાવના આપણી અંદર ભાવ પ્રગટ થાય. જેમ એક દીપક પ્રગટેલો હોય તેનાથી હજારો દીવડા પ્રગટાવી શકાય, તેમ ભાવ જેના હૃદયમાં પ્રગટ થયો હોય તો એનો જે સંગ કરે તો એ બધાના હૃદયમાં ભાવ જાગૃત થઈ જાય અને બધા દીવડા ભક્તિના હૃદયમાં પ્રજ્વલિત થઈ જાય અને ઠાકોરજીને લાડ લડાવવા લાગી જાય. તો શ્રી મહાપ્રભુજીનો એ જે સિદ્ધાંત છે, આ ભાગવત કથાનું પણ એ જ ફલ ફલશ્રુતિ છે કે આપણા ઠાકોરજીમાં આપણો ભાવ જાગે, આપણા ઠાકોરજીમાં પ્રેમ જાગે. ભાગવત એ જ બતાવે છે. ભાગવાન ભગવાન પાસે આપણને લઈ જાય છે. ભક્તિનો આખો સાગર છે. અનેક પ્રકારની શાસ્ત્રોમાં ભક્તિઓ બતાવી છે, પણ એમાં પણ મહાપ્રભુજી બતાવી પ્રેમ લક્ષણા ભક્તિ. કે ઠાકોરજીને પ્રેમ જ જોઈએ છે, ઠાકોરજીને ભાવ જ જોઈએ છે. કે જેના ઘરમાં પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે, બસ એના હૃદયની અંદર ઠાકોરજી માટે ભાવ રોજ નવો નવો પ્રગટ થતો જાય અને એને એમ થવા લાગે કે બધી જગ્યાએ જ્યાં જઉં ત્યાં, જ્યાં રહું ત્યાં, પણ બધા વગર મને ચાલશે, પણ મને મારા ઠાકોરજી વગર નહીં ચાલે, નહીં ચાલે અને નહીં ચાલે. બસ એવું જ્યારે દ્રઢ થઈ જાય તો એને કહેવાય પ્રેમ. કે બધા વગર ચાલશે પણ ઠાકોરજી વગર નહીં ચાલે. તો ભાવ આપણો જાગૃત થાય, પ્રેમ આપણો જાગૃત થાય. અને આ જ શ્રીમદ ભાગવતી જ્ઞાન ગંગા છે, એમાં જે આપણે ડૂબકી લગાવીએ, પાન કરીએ, આચમન કરીએ. આજે મેં જોયું અહીંયા મોરબીના તો બહુ ભાવિક વૈષ્ણવો છે. વર્ષો પહેલાં અમે આવ્યા હતા, હવેલીમાં સર્વોત્તમજીની શિબિર રાખી હતી. ઘણા વર્ષો થઈ ગયા એ વાતને, પણ આજે પણ હું જોઈ રહ્યો છું કે મોરબીની અંદર આટલું બધું સમુદાય એકત્રિત થઈને એકાગ્રતાથી શ્રીમદ ભાગવત કથામૃતનું રસપાન કરી રહ્યો છે. બધા જ ભાગ્યશાળી વૈષ્ણવો છો કે મહાપ્રભુજીના ચરણારવિંદમાં તમે રહો છો. મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી તમારા અને તમારા પરિવારજનોને બધામાં પ્રેમ અને ભાવ પ્રભુના માટે પ્રગટ થાય એવી હું શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી કરું છું. અને આ શ્રીમદ ભાગવત આ જ્ઞાન યજ્ઞ છે, ભક્તિશાસ્ત્ર છે, આ જ્ઞાનની ગંગા છે. તો એનો તમે પરિપાન કરો, શ્રવણ કરો. અને આ આયોજન માટે અમારા જ્યેષ્ઠ આત્મજ ચિરાયુષ્યમાન શ્રી હરિરાયજી મહોદયે બહુ પરિશ્રમ લઈને અહીંયા આખું આયોજન, અહીંના વૈષ્ણવોને પરમ લાભ અપાવવાના માટે, પરમ ફળ પ્રાપ્ત કરાવવાના માટે અને સુબોધનીજી સંભળાવવા માટે એક વલ્લભ વંશને અહીંયા તૈયાર કર્યા. બધી વ્યવસ્થા ચિરાયુષ્યમાન હરિરાયજી મહોદયે કરી, એમને પણ પૂરીશ આશીર્વાદ છે. એ પોતે પણ વિદ્વાન છે, પોતે પણ ભાગવતની કથા પણ કરે છે, પણ એ કહે છે કે ચલો આગળથી નાના પહેલાં, પછી મારો આવડો આવશે ત્યારે હું પણ કરીશ. પરંતુ બંને બાળકો તાચરણના દાદાજીના આશીર્વાદથી ધર્મના પ્રચાર કરવાના માટે દેશ અને વિદેશોની અંદર જઈને પણ દર વર્ષે પ્રચાર પ્રસાર કરી જ રહ્યા છે. અને અમારા તો એ જ ભાવના અને આશીર્વાદ છે કે જે જે કાર્ય અમારું છે, જ્યાં જ્યાં હું નથી જઈ શક્યો ત્યાં ત્યાં બધે તમે જાઓ, ભાગવત ધર્મનો પ્રચાર કરો, સુબોધનીજી સંભળાવો, વૈષ્ણવને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય તેવા પ્રયાસ પ્રયત્ન કરો. યુવાનો બધા પુષ્ટિ માર્ગમાં આગળ આવે એવા પ્રયાસો કરો. આ લોકોમાં લૌકિક વ્યસન અને એકમાં ફેશન, આ બે વસ્તુ છે. પુરુષોને વ્યસન છે, મહિલાઓમાં ફેશન છે. તો આ વ્યસન અને ફેશનથી દૂર રહો. વ્યસનમ દ્વયમ, વ્યસન તો બે જ છે, પ્રભુપાદ સેવનમ વિદ્યા અધ્યયનમ. ઠાકોરજીની સેવા કરવાનું વ્યસન, એ વ્યસન હોય કે આજે મેં બધું કર્યું પણ ઠાકોરજીની સેવા નથી કરી, મને ચેન નથી પડતો. તદ્દિનમ દુર્દિનમ મને વેગા છનમ ન દુર્દિનમ યદ્દિનમ કૃષ્ણ સંલાપ કથા પિયુષ વર્જિતમ.
કે જે દિવસે ઠાકોરજીની સેવા ના બને, કથા ના સાંભળવામાં આવે, તે દિવસ સમજો કે આજે આખો દિવસ મારો ખરાબ ગયો. પણ એ તો સારો દિવસ એ જ કહેવાય કે જે દિવસે ઠાકોરજીને આપણને સેવા મળે, સ્મરણ મળે, કથા સાંભળવાનું મળે, તો આપણો દિવસ સુધરી ગયો. આજે આપણને આ લાભ મળી ગયો છે. અહીંયા આવીને મને ખૂબ જ પ્રસન્નતા થઈ છે. સુંદર બધી વ્યવસ્થા અફસીનભાઈ અને કમિટીના સમિતિના સક્રિય વૈષ્ણવો જે મોરબીના, એમને આ તનતોડ મહેનત કરી અને આ એક સુંદર સેવાનું કાર્ય કર્યું છે કે અહીંના વૈષ્ણવ, મોરબીના ભાવિક વૈષ્ણવોને વલ્લભ વંશ દ્વારા શ્રીમદ ભાગવત કથા શ્રવણનો એક લાભ મળી રહ્યો છે. અને મને પણ અહીંયા આવીને ખૂબ જ પ્રસન્નતા થઈ છે. શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય મને મળ્યું, શ્રી મહાપ્રભુજીના જારી ચરણસ્પર્શ કરવાનો મને અવસર મળ્યો, અને અહીંના જે ભાવિક વૈષ્ણવોને મળવાનો એ પણ મને પરમ સૌભાગ્ય મને મળ્યું, અને આ કથા સાંભળવાનો પણ મને અવસર મળ્યો. કેમ કે આપણા જીવનનો ધ્યેય એ જ છે, આ કાનની સાર્થકતા એ જ છે કે આ ભગવત નામનું શ્રવણ કરે. મુખની સાર્થકતા એ જ છે એ ભગવત નામ લેતી રહે. કાયેન વાચા મનસ ઇન્દ્રિયાર્વા, તો આ કાયા એ જ ભગવત કાર્ય કરતી રહે, આ તન ભગવત સેવામાં લાગે, આ મન ઠાકોરજીના સ્મરણમાં લાગે, આ નેત્ર પ્રભુના દર્શનમાં લાગી જાય, આ શ્રવણેન્દ્રિય ભગવત ગુણગાન સાંભળવામાં એકાગ્ર બની જાય, આ જેવા પણ ભગવત નામ લેવાની અંદર એકાગ્ર બની જાય, એ જ આ જીવનની સાર્થકતા છે. આપ સૌ ભાવિક વૈષ્ણવોને પુનઃ પુનઃ ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આપ સૌ અધિક ને અધિક સંખ્યામાં એકત્રિત થઈને શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવની અંદર આવો, શ્રવણ કરો, જે કંઈ શ્રવણ કરો એને જીવનમાં ઉતારો અને પોતાનું જીવન ધન્ય બનાવો. શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ આપ સર્વ ઉપર વરસતી રહે, એ જ ભાવના સાથે હું મારા વાક્પુષ્પોને શ્રી મહાપ્રભુજીના અને શ્રી ભાગવત ભગવાનના ચરણોમાં સમર્પિત કરી મારી વાણીને હું વિરામ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ. રસિયા આરતી નો ક્રમ બાકી છે, શાંતિથી બેસો. સૌ વૈષ્ણવો બેસી રહે. અદ્ભુત અને અપૂર્વ અનન્ય લાવો પરમ વંદનીય દાદાજીના પવન નિશ્રાને ઉપસ્થિતિમાં આરતીનો પણ માલાભ લઈશું. બનાયો છે લાહોરી કો બનાયો રે, બનાયો છે લાહોરી કો બનાયો રે, ઓ બનાયો રે, બનાયો રે, હો પ્યારે રસિયા, હો વારે રસિયા, હો પ્યારે રસિયા, હો વારે રસિયા, હો પ્યારે રસિયા, હો વારે રસિયા, બન આયો છે લાહોરી કો બન આયો રે, બન આયો રે. કાચ કછુ શિંગાર બનો હે, મલ્લ કાચ કછુ શિંગાર બનો હે, મલ્લ કાચ શિંગાર બનો હે, મલ્લ કાચ શિંગાર બનો હે, યાકે ફેટા શીશ મરો રીપો, યાકે ફેટા શીશ મરો રીપો, બન આયો રે, બન આયો છે લાહોરી કો
જીવન આયો રે